હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ ફક્ત 5 મિનિટમાં બની અને તૈયાર થઈ જાય તેવા એક ઇન્સ્ટન્ટ અને નવા નાસ્તાની રેસીપી. આ નાસ્તો 1 ચમચી કરતાં પણ ઓછા તેલમાં બની જાય છે અને તમારે માર્કેટમાંથી પણ કંઈ જ નથી લાવવાનું. ઘરમાં જ રહેલી બેઝિક વસ્તુઓમાંથી આ રીતેનો ટેસ્ટી નાસ્તો તમે પણ ઘરે એકદમ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. તો આ વિડીયો જોઈ અને ઘરે આજે જ ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો અને નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે. નાસ્તો બનાવવા માટે મેં અહીંયા આ રીતેનું એક બાઉલ લીધેલું છે, જેમાં આપણે 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ. 1/2 ચમચી જેટલું નમક અને 1/2 ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને જરૂર મુજબ પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ એવું બેટર તૈયાર કરવાનું છે. આ રીતે હવે આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો આ રીતેનું બેટર તૈયાર કરવાનું છે, જેમાં 1 કપ ચણાનો લોટની સાથે 1 ગ્લાસ જેટલું મેં પાણી લીધેલું છે. તો હવે આપણે અહીંયા તવાને ગરમ કરવા માટે મૂકીશું, જેમાં આપણે 1 ચમચી તેલ એડ કરવાનું છે. 1 ચમચી તેલમાં જ આ રીતેનો એકદમ સરસ એવો નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે. તમારે તેલ એડ ના કરવું હોય તો તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે તેલને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યારબાદ આ રીતેની નાની સાઇઝની મેં અહીંયા 2 બ્રેડ લીધેલી છે. મેં અહીંયા બ્રાઉન બ્રેડ લીધેલી છે, તમે વ્હાઇટ બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે લીધેલી બ્રેડને આપણે ચણાના લોટમાં આ રીતે એકદમ સરસ રીતે ચણાના લોટથી તેને કોટ કરી લેવાની છે. ત્યારબાદ હવે તવા ઉપર આપણે કોટ કરેલી બ્રેડને એડ કરીશું અને સેમ એ જ રીતે આપણે બીજી બ્રેડ પણ તૈયાર કરી અને તવા ઉપર મૂકી દઈશું. આ રીતે બંને બ્રેડને આપણે બાજુ બાજુમાં અને એકસાથે જ શેકવાની છે અને જરૂર લાગે તો આ રીતે તમે ઉપરથી થોડું વચ્ચે બેટર એડ કરી શકો છો, જેથી કરી અને બંને બ્રેડ એકદમ સરસ રીતે જોઈન્ટ થઈ જશે. તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બંને બ્રેડને નીચેની તરફ એકદમ સરસ રીતે શેકાવવા દઈશું, ત્યાં સુધીમાં આપણે આ રીતે ઉપર થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું. તેની સાથે જ નાના કટ કરેલા મરચાં એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું. આ સિવાય જો તમારે બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો તેને પણ એડ કરી શકો છો. તો હવે તેને નીચેની તરફ 1-1.5 મિનિટ માટે આપણે સરસ રીતે શેકી લેવાની છે, જેથી કરી અને નીચેનું લેયર એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને તેનો કલર પણ એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન આવી જાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે નીચે ચોટી પણ નથી અને આ રીતે તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે સ્પેચ્યુલા અને ચમચીની મદદથી આપણે તેની સાઇડ ચેન્જ કરીશું. તો તમે જોઈ શકો છો નીચેની તરફ એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે બીજી તરફ પણ તેને સેમ આ જ રીતે કૂક કરવાની છે. તો હવે 1.5 મિનિટનો સમય થઈ ગયો છે, આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો નીચેની તરફ પણ એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. તો હવે આ રીતે આપણે ઉપરથી થોડું ચીઝ એડ કરીશું. ચીઝ એડ કરવાથી આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે અને સ્પેશિયલી બાળકો માટે બનાવતા હોય તો તેમને તો ખૂબ જ ભાવશે. તો આ રીતે ચીઝને આપણે હાથ વડે થોડું સ્પ્રેડ કરી દઈશું અને ત્યારબાદ હવે આ રીતે બંને બ્રેડને એકદમ સરસ રીતે ભેગી કરી દેવાની છે. તો હવે આપણો નાસ્તો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો આ રીતે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આ નાસ્તાને તમે ચા, ટમેટો કેચપ કે કોઈ પણ ચટણી જોડે સર્વ કરો, ખૂબ જ સરસ લાગે છે. તો 5 મિનિટમાં બનતો એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ નવો નાસ્તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું તમને આ રીતે ઓપન કરીને પણ બતાવું. અંદરથી પણ આ નાસ્તો એકદમ સરસ એવો ટેસ્ટી બન્યો છે અને ચીઝ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. તો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઇક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો,
થેન્ક યુ.